हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सिसन मैथ्स पर यूट्यूब में आप सब स्वागत है। धोरण बे आपणो आजनो विषय छे इंग्लिश। विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे शुं जोयुं हतुं, तो के गया वीडियो में छे ए आपणे तमारी फोर लाइन पाकी बुक छे एमां मैं तमने कलर्स नेम एटले के रंगोना नाम छे एना जे स्पेलिंग उच्चार अर्थ छे मैं तमने लखाव्या हता, समजाव्या हता ने आपणे जोयुं हतुं। आजे आपणे शुं करवानुं छे तो के आजे आपणे ए तमारी प्राइमर छे एनी अंदर प्राइमर में छे लेसन नंबर 10 फन टाइम पेज एटले के जे मारुं स्वाध्याय छे प्राइमर नी अंदर लेसन नंबर जे 10 छे तमारुं जे पाठ 10मो छे प्राइमर में एनुं जे स्वाध्याय छे ए आजे करवानुं छे। तो चालो ए जोईए। सूचना एवी आपेली छे कि चित्रमां सूचवेला रंग पूरी दरेक रंगनुं नाम लखो। एटले के तमारी प्राइमरनी अंदर छे तमने अलग अलग चित्र आपेला छे अने चित्रनी नीचे रंग एटले के कलरनुं नाम लखेलुं छे, इंग्लिशमां स्पेलिंग लखेलुं छे। तो ई कलर छे ए तमारे तमारा चित्रमां पूरवानो छे। जे चित्र आपेलुं छे एनी नीचे जे कलर छे ए ज कलर तमारे चित्रनी अंदर पूरवानो छे, बराबर। अने कया कलर? तो के मिनी अथवा पेन्सिल, पेंटिंग कलर अने स्केच पेन नहीं, बराबर। तो चलो आपणे जोईए। अने जे नाम आपेलुं छे तमने कलरनुं ए कलर तमारे पूरवानो छे, अने नीचे तमने चोरस बॉक्स आपेलुं छे खाली एमां तमारे कलरनुं नाम ऊपरथी जोई अने लखवानुं छे। चलो जोता जईए। चलो पहेलुं चित्र सही, पहेलुं चित्र छे ई शेनुं आपेलुं छे? तो के ओरेन्जनुं। अने ओरेन्ज पण केवा कलरनी होय? तो के एनो कलर केवो होय? तो के ओरेन्ज ज होय, बराबर। ओ आर ए एन जी ई, ओरेन्ज એટલે નારંગી। આ ચિત્ર પણ નારંગીનું જ આપેલું છે અને એનો કલર પણ કેવો હોય? નારંગી। તો તમારે આ કલર છે ઓરેન્જ કલર છે એ પેલા ચિત્રમાં છે એ પૂરવાનો છે, અને આ સ્પેલિંગ છે એ જોઈ અને નીચે લખવાનું છે આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી, બરાબર। ચલો બીજું ચિત્ર આપેલું છે એપલ, એપલ એટલે સફરજન, સફરજન કેવા રંગનું હોય? લાલ રંગનું, ઇંગ્લિશમાં શું કહેવાય? રેડ, આર ઈ ડી, રેડ એટલે લાલ। તો તમારા એપલની અંદર છે એ રેડ કલર છે એ પૂરવાનો છે। ચલો નીચે છે સ્પેલિંગ જોઈને લખી નાખીએ આર ઈ ડી, રેડ એટલે લાલ, એપલમાં રેડ કલર તમારે પૂરવાનો છે। ત્રીજું ચિત્ર આપેલું છે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી। ચલો સૂર્યમુખી છે એ કેવા રંગનું હોય? તો કે પીળા રંગનું, ઇંગ્લિશમાં શું કહેવાય? યલો, યલો એટલે પીળો, એનો સ્પેલિંગ શું થાય? વાયઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળો। ચલો સ્પેલિંગ જોઈને લખી નાખીએ વાયઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળો, અને જ્યાં સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું જે ફૂલ છે એમાં તમારે યલો એટલે કે પીળો રંગ પૂરવાનો છે। ચલો ત્યારબાદ ચોથું ચિત્ર આપણે શેનું આપેલું છે? તો કે પાંદડું, લીફ, બરાબર, ઇંગ્લિશમાં લીફ કહેવાય, લીફ એટલે પાંદડું। ચલો પાંદ અથવા તો પાંદડું છે એ કેવા રંગનું હોય? લીલા રંગનું, લીલા રંગને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ગ્રીન, બરાબર, જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો। તો પાંદડું છે એ લીલા રંગનું હોય, તો તમારા જે પાનનું ચિત્ર છે એમાં લીલો રંગ છે એ પૂરવાનો છે। ચલો સ્પેલિંગ છે નીચે જોઈને લખી નાખીએ જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો। ચલો ચાર ચિત્ર જોયા, બીજા ચિત્ર આપણે છે એ જોઈએ અને રંગો છે એ જોઈએ। ચલો ત્યારબાદનું આપણને ચિત્ર આપેલું છે શેનું આપેલું છે? રીંગણ, બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય બેંગ, ઇંગ્લિશમાં શું કહેવાય ને? બ્રિંજલ, બ્રિંજલ એટલે કે રીંગણું, બરાબર। રીંગણું કેવા કલરનું હોય? કેવા કલરનું હોય? પર્પલ, બરાબર। તો નીચે જો તમે સ્પેલિંગ આપેલો છે તો તમારે પર્પલ કલર એટલે કે ચામુડિયો રંગ છે એ તમારે પૂરવાનો છે આ રીંગણાની અંદર, અને એનો સ્પેલિંગ આપેલો છે પર્પલનો, એ સ્પેલિંગ આપણે નીચે જોઈને લખવાનો છે પીયુ PUR PLE PUR PLE, પર્પલ એટલે જાંબુડિયો, રીંગણું છે એ જાંબુડિયા રંગનું હોય, તો તમારે રીંગણામાંથી જાંબુડિયો રંગ પૂરવાનો છે। પછી બીજું ચિત્ર તમને શેનું આપેલું છે? તો કે માટલું, બરાબર, એટલે કે ઘડો, માટીનું જે માટલું હોય એનું આપેલું છે। તો તમે ચિત્ર જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે નીચે છે એ શેનો સ્પેલિંગ લખ્યું છે, કયા રંગનો સ્પેલિંગ લખ્યો છે। માટલું કેવા રંગનું હોય? કથ્થાઈ કલરનું, બરાબર, કોફી કલર અથવા તો કથ્થાઈ કલરનું। તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે બ્રાઉન, બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન, તો તમારામાં બ્રાઉન કલર છે એ માટલામાં પૂરવાનો છે, અને સ્પેલિંગ આપણે નીચે જોઈને લખીએ બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કથ્થાઈ। પછી તમે ચિત્ર આપેલું છે બોલ, બરાબર, બી એ ડબલ એ બોલ એટલે દડો, દડાનું ચિત્ર આપેલું છે, તો દડો છે એ કેવા રંગનો હોય? બ્લુ, બરાબર, બી એલ યુ, બ્લુ એટલે ભૂરો, તો એવા રંગનો છે એ દડો હોય, તો તમારે આ દડાની અંદર છે એ બ્લુ કલર પૂરવાનો છે। ચલો સ્પેલિંગ લખીએ બી એલ યુ ઈ, બ્લુ। પછીનું ચિત્ર તમને આપેલું છે કમળ, જેને ઇંગ્લિશમાં કહેવાય લોટસ, લોટસ એટલે કમળ, કમળ છે એ કેવા રંગનું હોય?
गुलाबी रंगनू, इंग्लिश में शू कहवाय पिंक। स्पेलिंग लखीए जोईने PINK, पिंक एटले गुलाबी। तो कमर में तमारे पिंक एटले के गुलाबी कलर पूरवानो छे। अने छेले आपणने आपेलू छे त्रिरंगानू चित्र, एटले के आपणा राष्ट्रध्वजनू चित्र आपेलू छे। एमां त्रण कलर होय छे, केसरी, सफेद अने लीलो, जेने इंग्लिश में शू कहवाय केसरी ने ओरेन्ज, सफेद ने व्हाइट अने लीला ने ग्रीन। तो आवा तमारे केसरी, सफेद अने लीलो छे ई रंग पूरवानो छे लाइन में। सौथी पहला लीलो रंग आवे, वच्चे सफेद रंग आवे, सॉरी सौथी पहला केसरी कलर आवे, वच्चे छे ई सफेद कलर आवे, अने छेले छे ई लीलो कलर आवे, एटले के ओरेन्ज, व्हाइट अने ग्रीन। बराबर, आ त्रण रंगनो राष्ट्रध्वज आपणो बनेलो छे, एटले जेने त्रिरंगो ज कहेवामां आवे छे। तो एना स्पेलिंग छे ई सामे जोईने लखी नाखीए। सौथी पहला ओरेन्ज कलर पूरवानो, पछी अहींया व्हाइट कलर अने ग्रीन कलर पूरवानो छे, एटले के केसरी, सफेद अને લીલો। ચલો ત્રણે સ્પેલિંગ લખી નાખીએ જોઈને, ORANGE ઓરેન્જ એટલે નારંગી, એટલે કે કેસરી, બરાબર। પછી છે વ્હાઈટ, WHITE, સ્પેલિંગ જોઈને લખી નાખીએ WHITE, વ્હાઈટ એટલે સફેદ। અને છેલ્લો છે GREE, ગ્રીન એટલે લીલો, GREEN, ગ્રીન એટલે લીલો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી પ્રાઇમરની અંદર લેસન નંબર 10 છે એનું જે ફોન પેજ છે એનો પહેલો પ્રશ્ન આપણે જોયો, ત્યારબાદ નેક્સ્ટ એનો બીજો પ્રશ્ન છે એ જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રોનો આપણે તમારો લેસન નંબર જે 10 છે એમાં પ્રાઇમરની અંદર આપણે એના પછીનો બીજો પ્રશ્ન છે એ જોઈએ। સૂચનામાં છીએ, શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખો અને કોયડું પૂરું કરો। તમને એક કોયડું આપેલું છે, બરાબર, આટલી બધી વિચારી તમે છાપામાં જોતા રહેશો, બરાબર, અને કોયડામાં છાપામાં આવતા હશે એ પણ તમે જોયા હશે। આમાં જે તમારે જે તમારે છાપો હોય છે જે ભૂતિયા, બરાબર, જે બાળકો માટે જે બાળ વર્ષ પર ને બધું આવતું હોય, બરાબર, તો એની અંદર છે એવા કોયડા છે આવતા હોય, બરાબર, એમાં તમને કોયડું આપેલું હોય, એક જે લેટર છે ઇંગ્લિશનો પહેલો કોઈ આપેલો હોય, પછી એના ઉપર તમારે આખા સ્પેલિંગ છે એ બનાવવાનું, બરાબર, આ એવું વિચાર છે ને આપણે કહીએ કોયડું આપેલું છે। તો એ કોયડાની અંદર છે એ તમારે શું કરવાનું છે, તો કે શબ્દનો નીચે આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ છે તમારે લખવાના છે, એટલે કે નીચે તમને કાઉન્સમાં 9 જેટલા કલરના નામ આપેલા છે, જો અહીં 9 જેટલા કલરના નામ આપેલા છે પણ ગુજરાતીમાં આપેલા છે, તો તમારે આ ક્રમ જોવાનો છે, આ રંગ જોવાનો છે અને એનો સ્પેલિંગ પછી અહીંયા તમારે એક ક્રમ મુજબ એનો સ્પેલિંગ સાથે સ્પેલિંગ બનાવીને લખવાનો છે। ચાલો આપણે જોતા જઈએ ઉદાહરણ પ્રમાણે, પહેલાં એક મને સમજાવું। ચાલો, સૌથી પહેલો ક્રમ અહીં એક આપેલો છે, એની સામે કયો રંગ આપેલો છે, પીળો, પીળા રંગને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે યલો, એનો સ્પેલિંગ શું થાય, તો કે YELLOW। તો અહીંયા પહેલો ક્રમ જો પીળો રંગ આપેલો છે, તો જો અહીંયા પણ પહેલો ક્રમ આપેલો છે અને પીળો રંગ છે ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે યલો કહેવાય, તો એનો યલોનો જે સ્પેલિંગ છે એટલે પહેલો મૂળાક્ષર જે છે પહેલો લેટર છે તમને અહીં આપેલો છે, બાકીનો તમારે શું કરવાનું છે, એનો સ્પેલિંગ છે તમારે પૂરો કરવાનો છે। તો ચાલો, પેલો વાય લખ્યો આપેલો છે, તો એનો આખો સ્પેલિંગ શું થશે, તો કે YELLOW, બરાબર, YELLOW, યલો એટલે પીળો। અહીંયા જો આપણને ફર્સ્ટમાં પીળો રંગ આપેલો છે, તો અહીંયા માટે જે ફર્સ્ટ જે એક પેજ પેલું લખેલું છે ખાલી જોવાનું, અને પીળો એટલે કયો કલર થાય, તો કે યલો, અને યલોનો જે પેલો લેટર છે એ આપણને આપેલો છે, અને બીજું આપણો જે સ્પેલિંગ જે લેટર છે ખૂટે છે એટલે આપણે લખવાના છે, તો આપણે લખ્યું કે YELLOW। ચાલો, એવી જ રીતે તમને બીજું રંગ નામ શું આપેલું છે, તો કે લીલો, પેલા ક્રમ બીજો ગોતો આવ્યો ક્રમ બીજો, બરાબર, લીલો કલર છે એને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ગ્રીન, તો ગ્રીનનો સ્પેલિંગ શું થાય, GREEN, તો બીજો ક્રમ જો અહીંયા આવી ગયો, અને તમે પહેલો મૂળાક્ષર છે જી એ તમને લખેલું આપેલું છે, બાકીના જે લેટર્સ ખૂટે છે આપણે લખવાના, તો જી લખેલું આપેલું છે, હવે શું ખૂટે છે, કે GR, અહીંયા જે એક ટી લખેલું આપેલું છે GREE, એક ટી આપેલું છે બીજો ઈ લખવાનો, અને છે ને આવશે એમ GREEN, બરાબર, બની ગયો સ્પેલિંગ ગ્રીનનો, GREEN, ગ્રીન એટલે લીલો। એવી જ રીતે ત્રીજો તમને આપેલો છે ભૂરો રંગ, બરાબર, ભૂરા રંગને ઇંગ્લિશમાં છે એ શું કહેવાય, તો કે ભૂરા રંગને ઇંગ્લિશમાં શું કહેશું આપણે, તો કે બ્લુ, બરાબર, ભૂરા રંગને ઇંગ્લિશમાં શું કહેવાય, બ્લુ। તો ત્રણ નંબર પહેલાં ગોતીએ આવ્યો ત્રણ નંબર, બરાબર, ભૂરા રંગને ઇંગ્લિશમાં કહેવાય બ્લુ, તો બ્લુનો જે સ્પેલિંગ છે જે પહેલો લેટર છે બી એ આપણને આપેલો છે,
અને જે આપણે પહેલાના ગુણું બનાવ્યું ને એમાંથી એક પણ એક અહીંયા લખેલો છે એટલે b અને n લખેલો છે બાકી કયા બે લેટર્સ ઘટે છે ખાસ તમે આ ગુણું ઉકેલો તો તમને ખાસ તમને સ્પેલિંગ આવડવા જોઈએ તો જ આવડશે નહીતર આવશે નહીં તો આ બીજો ક્રમ આપેલો છે તો એમાં એનો જે સ્પેલિંગ નો પહેલો લેટર આપેલો છે અને જે આપણે ગુણા દેખું ને એમાંથી l છે પણ એક આવી ગયો એટલે કે બે લેટર્સ અહીંયા આપણે ઓલરેડી આપેલા છે ખાલી બે બાકી છે એ આપણે લખવાના તો ગુ નો જે સ્પેલિંગ છે શું આવશે b l u e ब्लू એટલે ગુરો b l u e ब्लू એટલે ગુરો થઈ ગયો સ્પેલિંગ તૈયાર એ જ રીતે ચાર નંબરમાં શું આપેલું છે કથાય કથાયને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે કથાયને ઇંગ્લિશમાં કહેવાય બ્રામ શું કહેવાય બ્રામ બરાબર તો ચલો ચાર નંબર બોલીએ ચાલો આ ચાર નંબર બરાબર આ લો સ્પેલિંગ લખો છે એ પણ ખાસ પહેલા જોવાનું ઉભો તમે નાખવા કરો ઉભો સ્પેલિંગ લખવાનો અહીંયા આગળ આડું છે ખાનું છે અહીંયા લખવા કરો તો આડો સ્પેલિંગ લખવાનો ખાસ બરાબર ચાર નંબર આવી ગયો બરાબર ચાર નંબર ઉપર છે કયો રંગ છે કથાય કથાયને ઇંગ્લિશમાં શું કહેવાય બ્રાઉન તો એના સ્પેલિંગમાં જો પહેલો લેટર આપણે લખેલો છે બી પછી જે છઠ્ઠું છે એનો પણ પહેલો લેટર લખેલો છે અને જે પહેલું આપણે લખેલું છે એનો છેલ્લો લેટર પણ અહીંયા ડબલ્યુ આવી ગયું એટલે કે પહેલો ચોથો ત્રીજો અને ચોથો આ ત્રણ લેટર લખેલા છે ખાલી બીજો અને છેલ્લો બે લેટર બાકી છે બ્રાઉનના સ્પેલિંગમાં તો કયો લેટર ઘટે છે એ મૂકીને આપણે સ્પેલિંગ ચેન્જ પૂરો કરવાનો તો શું આવશે અહીંયા બી છે જો આપેલો છે પછી શું આવે આ બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન થઈ ગયો બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન બ્રાઉન એટલે કથાય એ જ રીતે પાંચ નંબર ઉપર આપેલું છે કાળો કાળા ઇંગ્લિશમાં શું કહેવાય બ્લેક તો કાળા રંગને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે બ્લેક હવે પેલા પાંચ નંબર ગોતી લઈએ આ રહ્યો પાંચ નંબર એને આપણે જો ઊભું નામ લખવાનું છે પાંચમો જે સ્પેલિંગ લખવાનો છે ઊભો લખવાનો છે બરાબર પાંચમો રંગ છે કાળો ઇંગ્લિશમાં કહેવાય ને બ્લેક તો બ્લેક છેનો પેલો જે લેટર છે બી એ અહીંયા લખેલો આપેલો જ છે બરાબર બાકીના ઘટાઈ લેટર આપણે લખવાના છે શું થશે બ્લેકનો સ્પેલિંગ તો કે બી એલ એ સી કે બી આપેલો છે એલ એ સી કે ઘટતું તો આપણે લખ્યું બી એલ એ સી કે બ્લેક એટલે કાળો એવી જ રીતે છ નંબર જોઈએ છ નંબર ઉપર શું આપેલું છે નારંગી રંગ નારંગીને ઇંગ્લિશમાં શું કહેવાય ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી બરાબર છ નંબર ગોતીએ આ રહ્યો છ નંબર એનો સ્પેલિંગ ઊભો લખવાનો છે અને ઓરેન્જનો જે પહેલો ફર્સ્ટ લેટર છે આપેલો છે ઓ બાકીના લેટર્સ જે ઘટે છે આપણે લખવાના ચાલો લખીએ ઓ આર એ એન જી ઈ ઓ આર એ એન જી ઓરેન્જ એટલે નારંગી એવી જ રીતે સાતમા નંબર ઉપર છે ગુલાબી બરાબર ગુલાબીને ઇંગ્લિશમાં શું કહેવાય પિંક પી આઈ એન કે પિંક ચલો સાત નંબર ગોતીએ આ રહ્યો સાત નંબર એનો સ્પેલિંગ જો આડો લખવાનો છે એમાં જે ફર્સ્ટ પહેલો લેટર છે સ્પેલિંગનો ઈ આપેલો છે અને જે આપણે પાંચમું જે સ્પેલિંગ લખ્યું ને બ્લેકનો એમાં છેલ્લે કે છે એ આવી ગયો એટલે કે પહેલો અને છેલ્લો લેટર તમને આપેલો છે ઓલરેડી વચ્ચે જે બે લેટર્સ ઘટે છે એ તમારે મૂકવાના છે તો શું આવશે અહીંયા કયા લેટર્સ ઘટે છે તો કે પી આઈ એન કે પી આઈ એન કે પિંક એટલે ગુલાબી ચાલો એવી જ રીતે આઠમું આપેલું છે સફેદ સફેદ ઇંગ્લિશમાં શું કહેવાય વ્હાઈટ ચલો વ્હાઈટ છે એટલે આઠ નંબર પહેલાં ગોતી આવી રહ્યો આઠ નંબર હવે એમાં પણ ઊભો સ્પેલિંગ લખવાનો છે વ્હાઈટનો ચાલો એનો પહેલો લેટર છે ડબલ્યુ એ આપેલો છે અને જે આપણે પિંકનો સ્પેલિંગ લખ્યો એમાં વચ્ચે આઈ આવ્યો એટલે કે ડબલ્યુ અને આઈ બે લેટર આવી ગયા હવે જે ખાનામાં જે લેટર્સ બાકી છે ઘટે છે એ લખવાના તો સૌથી પહેલાં તો વ્હાઈટનો સ્પેલિંગ આવડવું જોઈએ શું થાય વ્હાઈટનો સ્પેલિંગ તો કે ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ વ્હાઈટ એટલે સફેદ ચાલો અહીંયા ઘટે છે એ લેટર્સ આપણે લખીએ ડબલ્યુ લખેલું છે એચ પછી આઈ લખેલું છે પછી ટી અને ઈ ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ એટલે સફેદ બરાબર અને સૌથી છેલ્લું નામ છે આપણું છેલ્લો કલર છે લાલ જેને ઇંગ્લિશમાં કહેવાય રેડ રેડનો સ્પેલિંગ થાય આર ઈ ડી રેડ એટલે લાલ ચલો નવ નંબર ગોતી આવી રહ્યો નવ નંબર એનો સ્પેલિંગ આડો લખવાનો છે હવે રેડનો સ્પેલિંગ છે પહેલો લેટર છે એ ઓલરેડી લખેલો જ આપેલો છે અને જે છઠ્ઠું જે આપણે સ્પેલિંગ લખ્યું ઓરેન્જનો એનો ઈ છે એ છેલ્લે આવે છે તો આર અને ઈ ઓલરેડી આપેલો જ છે ખાલી એક જ લેટર ઘટે છે કયો તો કે ડી મૂકી દઈએ ડી આર ઈ ડી રેડ એટલે લાલ ચલો થઈ ગયું બરાબર બધા નવા નવા સ્પેલિંગ આવી ગયા કલરના તો આપણે આ રીતે છે એ કોયડો છે એ ઉકેલ્યો અને કોયડાની અંદર જે કલર્સ છે એના આપણે સ્પેલિંગ છે એ લખ્યા તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ અને આ વિડીયોમાં મેં તમને
જે પણ કરાવ્યું છે એ બધું તમારે વ્યવસ્થિત સમજવાનું છે અને વ્યવસ્થિત સારા અક્ષરે જે ફોટો મોકલે એમાંથી જોઈ અને તમારે પ્રાઇમરની અંદર તમારે આ છે એ બધું ઉતારવાનું છે વ્યવસ્થિત સારા અક્ષરે અને જે ચિત્ર આપેલા છે જે આપણો પહેલો પ્રશ્ન છે એમાં જે ચિત્ર આપેલા છે એમાં વ્યવસ્થિત સારા રંગ પૂરવાના છે. થેન્ક યુ.